नमस्कार। अवसर छे रूडो आज आंगणे ने हैये हरख घणोय वर्ताय छे। अवसर छे रूडो आज आंगणे ने हैये हरख घणोय वर्ताय छे। आप तणी अही हाजरी निरखी अम आंखलडी आज उभराय छे। आप तणी अही हाजरी निरखी अम आंखलडी आज उभराय छे। जेना આગમનથી આ કોલેજ નવપલ્લવિત થવાની છે, જેના કિલકિલાટથી આ કોલેજ ગુંજી ઉઠશે, એવા કોલેજના શિક્ષણ જગતમાં પ્રવેશ લેતા યુવાધનને આકલાવ કોલેજ વતી અમો વધાવીએ છીએ। હાલના આ વરસાદી માહોલ અને આપ સૌ અહીં પધાર્યા છો ત્યારે મને કહેવાનું મન થાય છે કે નાચી ઉઠી સુગંધને ઝૂમી ઉઠ્યો પવન, नाची उठी सुगंध ने झूमी उठ्यो पवन, तमने निहाड़ी फूलोना रंगोई हसी पड़्या, तमने निहाड़ी फूलोना रंगोई हसी पड़्या। माध्यमिक केळवणी मंडळ संचालित श्री एस डी पटेल आर्ट्स एंड सी एम पटेल कॉमर्स कॉलेज आंकलावना माननीय युवान आचार्य श्री, माध्यमिक केळवणी मंडळना प्रमुख तथा सेक्रेटरी श्री, समग्र कॉलेज परिवार तथा प्रथम वर्ष बीए तथा बीकॉमना विद्यार्थी, आजे आ अभिमुखता कार्यक्रम में आप सर्वेनु हूँ सौ प्रथम हार्दिक स्वागत करूँ छू। शैक्षणिक वर्ष 2022-23 ना नूतन वर्ष में कॉलेज में प्रवेश मेड़ेला महत्वाकांक्षी युवानों तथा आवतीकालना राष्ट्रनु भावी घड़नार युवानों ने આજના દિવસ નિમિત્તે અમારે તમને ભાથું બાંધી આપવું છે, કંઈક કહેવું છે। તમો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે શાળા જીવન પૂર્ણ કરીને આજથી હવે યુનિવર્સિટીના એટલે કે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી બનો છો, એટલે તમારો નાતો હવે દુનિયા સાથે જોડાશે, દુનિયાના જ્ઞાન જગત સાથે જોડાશે। આજે યુનિવર્સિટીના વિદ્યાર્થી બનવું એ પ્રત્યેક યુવક યુવતીઓનું એક સ્વપ્ન હોય છે। ભારતમાં 8 કોલેજો હોવા છતાં 100માંથી માત્ર 26 જ બાળકો કોલેજનું પગથિયું ચડી શકે છે। કહેવાનો અર્થ એ કે તમે કોલેજનું પગથિયું ચડી શક્યા છો અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી બનવાની તક તમને સાંપડી તે બદલ તમો અભિનંદનને પાત્ર છો। તમને અહીંયા આજીવન સંપર્ક જળવાઈ રહે તેવા મિત્રો મળશે। આપણી પરંપરામાં જેમ કૃષ્ણ સુદામાને યાદ કરીએ છીએ તેવા આ ઉપરાંત જ્ઞાની શિક્ષકો, સમૃદ્ધ લાઇબ્રેરી, રમત ગમત, રંગમંચનું જગત તમારી સામે અહીંથી જ ખુલશે। તમે જે 3 આ પરિવેશમાં ગાળવાના છો તે 3 એવી રીતે ગાળો કે અહીંથી મળેલું ભાથું
આજીવન કામ લાગે। તમારો પરિવાર તમને કોલેજિયન બનતા જોઈને ગૌરવની લાગણી અનુભવતો હોય છે। લગ્ન, નોકરી, રાજનીતિ વગેરેમાં તમને આ ડિગ્રી ધરાવતા હશો તો ખૂબ ઉપયોગી થશે। તેથી આ 3 વર્ષ વેડફવાને બદલે તમે એનો ઉત્તમ લાભ લેજો। બસ આટલું બાધું બાંધી લેજો, પછી તો મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ। મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ। પંખ સે કુછ નહીં હોતા, હોંસલે સે ઉડાન હોતી હૈ। પંખ સે કુછ નહીં હોતા, હોંસલે સે ઉડાન હોતી હૈ। વિદ્યાર્થી મિત્રો, તમે જે સંસ્થા પર વિશ્વાસ મૂકીને અહીં ભણવા આવ્યા છો તે સંસ્થા અને એનો પરિવાર વિશે તમારે આજે જાણવું જ રહ્યું। તો આ કોલેજની સ્થાપના માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત શ્રી SD પટેલ આર્ટ્સ એન્ડ CM પટેલ કોમર્સ કોલેજ આંકલાવ 15 જૂન 1994માં થઈ હતી। એનો ઉદ્દેશ માત્ર એટલો કે મહીકાંઠાના આસપાસના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા દૂર દૂર ન જવું પડે। સમય જતા આ કોલેજ 15 જૂન 2001ના રોજ ગ્રાન્ટ ઇન એઇડ બને છે। કોલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ડૉક્ટર કિશોરસિંહ રાવના ચિંધેલ માર્ગદર્શન હેઠળ અને માધ્યમિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ અને મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલના જતનથી આ સંસ્થા આજે યુવાન બની છે। ને આજે તો આપણા આ યુવાન આચાર્ય શ્રી પરેશકુમાર ત્રિવેદી આ સંસ્થાને ખૂબ જતનપૂર્વક સંભાળી રહ્યા છે, એનો આનંદ તો હોય જ। ત્યારબાદ કોલેજના અધ્યાપકો, કોલેજ પરિસર અને કોલેજની ગુણવત્તાને ધ્યાનમાં લઈને UGC દ્વારા 2F અને 12B નો દરજ્જો પણ કોલેજને મળેલ છે અને 2009માં NEC કમિટી દ્વારા આ કોલેજને B ગ્રેડ પણ પ્રાપ્ત થયેલ છે। હવે વાત કરીએ આ કોલેજ પરિસરની, અહીંયા ચલાવાતા શૈક્ષણિક કોર્સની। કોલેજમાં BA અને BCOMના કોર્સ કાર્યરત છે। બેચલર ઓફ આર્ટ્સમાં મુખ્ય વિષય તરીકે ગુજરાતી અને હિન્દી અને ગૌણ વિષય તરીકે અર્થશાસ્ત્ર અને સંસ્કૃતની વિદ્યાર્થીને પસંદગી મળે છે, જ્યારે બેચલર ઓફ કોમર્સ ગુજરાતી માધ્યમ તરીકે કાર્યરત છે। આ કોલેજનું જોડાણ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે થયેલ છે। બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ કોમર્સની ડિગ્રી વિદ્યાર્થીઓને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવે છે। જ્યારે આટલા વિશ્વાસથી તમે આ કોલેજમાં પધાર્યા છો ત્યારે ચોક્કસ મને કહેવાનું મન થાય છે કે મળો એવી સફળતા કે લાખો નિષ્ફળતાને કરે મહાત, ને ખંતથી ખેડો આ જીવનરૂપી દરિયો। હવે તમને એ જાણવાની આતુરતા હશે કે તમને શિક્ષણ આપનાર અધ્યાપકો કોણ હશે, તેમની સિદ્ધિઓ શું હશે અને કોલેજમાં કેવી પ્રવૃત્તિઓ થાય છે। તો ચાલો નીકળીએ કોલેજ પરિવારમાં અને એની પ્રવૃત્તિના પરિચયની સફરે। કોલેજ પરિસરમાં 4 અધ્યાપકો ડોક્ટરેટ ડિગ્રી એટલે કે PhD ડિગ્રી ધરાવે છે। આપણા 3 અધ્યાપકો યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ છે। જ્યારે શિક્ષણ ક્ષેત્રે જટિલ ગણાતી એવી NET પરીક્ષા પાસ કરનાર આ કોલેજમાં 2 અધ્યાપકો છે। આ ઉપરાંત કોલેજમાં કાયમી અધ્યાપકો 5, હંગામી અધ્યાપકો 8 અને મુલાકાતી વ્યાખ્યાતા તરીકે 2 અધ્યાપકો કેળવણી પૂરી પાડે છે। આ ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફમાં 1 સિનિયર ક્લાર્ક, 1 જુનિયર ક્લાર્ક, 1 કોમ્પ્યુટર ક્લાર્ક,
ત્રણ પ્યુન ભાઈઓ સેવાઓ પૂરી પાડે છે. તો હવે મેળવીએ આચાર્યશ્રી અને અધ્યાપકોની પ્રવૃત્તિઓ. સંસ્કૃત વિભાગ, ડોક્ટર પરેશ કુમાર પી ત્રિવેદી, આચાર્ય અને અધ્યક્ષ સંસ્કૃત વિભાગ. ડોક્ટર પરેશ કુમાર પી ત્રિવેદી હાલ આ કોલેજના આચાર્ય છે. તેઓનો વિષય સંસ્કૃત છે. તેઓ 28 વર્ષથી આ સંસ્થામાં કાર્યરત છે. તેઓ આ કોલેજના સૌથી સિનિયર ફેકલ્ટી છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ છે. તેઓના માર્ગદર્શન હેઠળ 3 વિદ્યાર્થીઓએ PhD પૂર્ણ કરેલ છે. તેઓને આણંદ જિલ્લાના બેસ્ટ અધ્યાપક તરીકે પણ એવોર્ડ મળેલ છે. તેઓના 3 પુસ્તકો અને અનેક સંશોધન પત્રો તેમજ લેખો પ્રકાશિત કરેલા છે. આ ઉપરાંત સ્પુઆટા એટલે કે અધ્યાપકોનું મંડળ તથા યુનિવર્સિટીની વિવિધ કમિટીઓમાં અનેક કામગીરી તેઓ શ્રી દ્વારા થાય છે. અંગ્રેજી વિભાગ, પ્રોફેસર ચિંતન મહિડા. ચિંતન મહિડા જેઓ આર્ટ્સ અને કોમર્સ વિદ્યાશાખામાં ઇંગ્લિશ વિષય ભણાવે છે, તેઓ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પણ છે અને 11 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેઓને સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પણ મળેલ છે. તેઓએ અધ્યાપક બનવા જટિલ ગણાતી નેટ પરીક્ષા પાસ કરેલ છે. તેઓએ શિક્ષણ અને વિદ્યાર્થીને લગતી અનેક એન્ડ્રોઇડ એપની રચના પણ કરી છે, જેમાં API કેલ્ક્યુલેટર, અધ્યાપક સહાયક કેલ્ક્યુલેટર, કવચ એપ જેવી અનેક એપનો સમાવેશ થાય છે. તેઓએ 5 પુસ્તકો અને 10 જેટલા સંશોધન પત્રો પ્રકાશિત કરેલા છે. તેઓએ 2015માં અધ્યાપક સહાયકની ભરતીમાં સમગ્ર રાજ્યમાં અંગ્રેજી વિષયમાં મેરિટમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યા બાદ આંકલાવ કોલેજને નિમણૂક માટે પસંદ કરેલ હતી. તેઓએ 2020માં કોરોના દરમિયાન ઓનલાઈન ટીચિંગમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બેસ્ટ અધ્યાપક ઇન ગ્રાન્ટિન એઇડ એવોર્ડ પણ તેમને મળેલ છે, જે આપણા સૌને માટે ગૌરવની વાત છે. તેઓ કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ, ઇનોવેશન ક્લબ, ઉડીસા પ્લેસમેન્ટ સેલ તેમજ વિવિધ પરીક્ષાઓનું સંચાલન સંકલન પણ તેઓ કરે છે. ગુજરાતી વિભાગ, ડોક્ટર નિવ્યા પટેલ. નિવ્યા પટેલ વર્ષ 1994થી આ કોલેજમાં કાર્યરત છે. 28 વર્ષનો અધ્યાપનનો અનુભવ ધરાવે છે. તેમને MA માં ગુજરાત યુનિવર્સિટી તરફથી 6 સુવર્ણચંદ્રક મળેલ છે, તેમજ તેમના 16 પુસ્તકો અને 20 જેટલાથી પણ વધારે લેખો પ્રકાશિત કરેલા છે. તેઓએ અધ્યાપક બનવા જટિલ ગણાતી નેટ પરીક્ષા પણ પાસ કરેલ છે. તેઓના કથાભારતી પુસ્તકને ભારતીય ભાષાઓમાંથી મળેલ અનુવાદના બેસ્ટ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી ગોપાળરાવ વિદ્વાંસ પારિતોષિક મળેલ છે. તેઓને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર નવી દિલ્હી તરફથી રૂપિયા 1,44,000ની જુનિયર રિસર્ચ ફેલોશીપ મળેલ છે. આ ઉપરાંત ભારતીય સાહિત્ય અકાદમી નવી દિલ્હી તરફથી રૂપિયા 95,000નો માઇનર રિસર્ચ પ્રોજેક્ટ પણ તેમને મળેલ છે. એ સિવાય
યુજીસી નવી દિલ્હી દ્વારા 13,71,100 મેજર રિસર્ચ પ્રોજેક્ટ માટે તેમને મળેલ છે. સાહિત્ય પ્રેમી ભગિની મંડળ પૂના તરફથી પણ ગુજરાતમાં નારી ચિંતન અને ચળવળ જેવા વિષય પર તેમને પ્રોજેક્ટ મળેલ છે. તેઓ કોલેજમાં CWDC યુવક મહોત્સવ તેમજ અનેક કમિટી તેઓ સંભાળે છે, જે આપને ગુજરાતી વિષય ભણાવશે. ગુજરાતી વિભાગ ડોક્ટર કપિલાબેન જી પટેલ. કપિલાબેન પટેલ 1991 થી આણંદ આર્ટ્સ કોલેજ આણંદ, જે આણંદની સૌથી ખ્યાતનામ કોલેજ છે, તેમાં કાર્યરત હતા. ત્યારબાદ તેઓ 2019 આંકલાવ કોલેજમાં જોડાયેલા છે. તેઓને પણ અનુસ્નાતક કક્ષાએ સુવર્ણચંદ્રક મળેલ છે. તેઓએ PhD તથા ઘણા પ્રકાશન કરેલ છે. તેઓનું નામ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રંગમંચ સાથે જોડાયેલ છે. તેમણે દૂરદર્શન પર આવતી અનેક સિરિયલ અને જાહેરાતોમાં અભિનય કરેલ છે. એમને બેસ્ટ અભિનેત્રી અને બેસ્ટ સહાયક અભિનેત્રીના એવોર્ડ પણ મળેલ છે. તેઓ તહજીબ નામની સિરિયલમાં મુખ્ય અભિનેત્રીનો રોલ પણ કરી ચૂક્યા છે. 32 વર્ષનો અધ્યાપન અનુભવ ધરાવે છે. આ ઉપરાંત તેઓને અનેકવિધ એવોર્ડ પણ મળેલા છે. તેઓ આપને ગુજરાતી સાહિત્ય ભણાવશે. ગુજરાતી વિભાગ કિરીટ મકવાણા. કિરીટ મકવાણા જેઓ વર્ષ 1995 થી કોલેજમાં ગુજરાતી વિષયમાં કાર્યરત છે. તેઓએ MA BEd કરેલ છે. તેઓ જોડણી અને ગુજરાતી વ્યાકરણના નિષ્ણાત છે. તેઓ કોલેજમાં લાઇબ્રેરી પણ સંભાળે છે. આ ઉપરાંત કોલેજમાં શિસ્ત અને અન્ય વ્યવસ્થાપનની કામગીરી પણ તેઓ કરે છે. ગુજરાતી વિભાગ દેવરાજસિંહ વાઘેલા, જેઓ આ કોલેજના વિદ્યાર્થી છે. તેઓ આર્ટ્સમાં ગુજરાતી સાહિત્ય અને કોમર્સમાં સ્કિલના વિષય ભણાવે છે. 8 વર્ષથી કોલેજમાં માનદ સેવા આપે છે. તેઓએ ઘણા બધા પ્રકાશન કરેલ છે. તેઓએ MA BEd MPhil કરેલ છે તથા હાલ MS યુનિવર્સિટીમાં PhD કરી રહ્યા છે. તેઓ કોલેજમાં સ્પોર્ટ્સ તેમજ ક્વિઝ જેવી અનેક કામગીરી સંભાળે છે. હિન્દી વિભાગ પાર્વતી સુથાર. પાર્વતી સુથાર જેઓએ BA MA BEd અને MEd કરેલ છે, જેઓ વર્ષ 2019 થી આ કોલેજમાં જોડાયેલ છે, તેઓ આપને હિન્દી સાહિત્ય ભણાવશે. હિન્દી વિભાગ મિત્તલ જાદવ. મિત્તલ જાદવ જેઓ આ કોલેજના જ વિદ્યાર્થીની છે અને તેઓએ 2021 થી આ કોલેજમાં હિન્દી ભણાવવા માટે જોડાયેલ છે. તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા કોલેજની અનેક કામગીરીમાં સક્રિય રીતે કામ કરે છે. તેઓ આપને હિન્દી સાહિત્ય ભણાવશે. આ ઉપરાંત આ મહિનામાં સરકારી ભરતી દ્વારા હિન્દી વિષયમાં એક અધ્યાપકની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે. અર્થશાસ્ત્ર વિભાગ ડોક્ટર રમાબેન હરસોડા, જે 1994 થી આ કોલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવા માટે કાર્યરત હતા, તેઓ આ વર્ષે નિવૃત્ત થતા
અર્થશાસ્ત્ર વિભાગમાં શ્રી ગજેન્દ્રભાઈ ચૌહાણ અને શ્રી કલ્પેશભાઈ પઢિયાર અધ્યાપક તરીકે સેવા આપે છે. કોમર્સ વિભાગ ડોક્ટર દેવેન્દ્ર કુમાર ગાંધી. ડોક્ટર દેવેન્દ્ર કુમાર ગાંધી વર્ષ 1995 થી કોમર્સ વિદ્યાશાખામાં કાર્યરત છે. 27 વર્ષનો અધ્યાપનનો અનુભવ ધરાવે છે. તેઓએ બીકોમ, એમકોમ, એમફિલ, બીએડ, પીએચડી કરેલ છે. તેઓએ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ઇન ઇક્વિટી શેરમાં સંશોધન કરી પીએચડી પૂર્ણ કરેલ છે. તેઓ કોમર્સ એકાઉન્ટ વિષય ભણાવે છે. તેઓએ 9 સેમિનારમાં સંશોધન પત્રો રજૂ કરેલા છે. આ ઉપરાંત વર્તમાન પત્રોમાં તેમના 5 અને રિસર્ચ જર્નલમાં તેમના 17 જેવા લેખો પ્રકાશિત છે. તેઓએ 10 પુસ્તકોનું પ્રકાશન પણ કરેલ છે. આ ઉપરાંત તેમના દ્વારા અનેકવિધ સેવા કાર્ય કરવામાં આવે છે. તેઓ શેર માર્કેટ ક્ષેત્રે નિષ્ણાત છે અને તેનું માર્ગદર્શન પણ વિદ્યાર્થી અને સમાજને આપતા હોય છે, જેથી શેરમાં રોકાણ કરી યોગ્ય આવક ઊભી કરી શકાય. કોમર્સ વિભાગ ધ્રુવ ગાંધી. તેઓ ડોક્ટર દેવેન્દ્ર ગાંધીના પુત્ર છે અને 2020 થી કોલેજમાં કાર્યરત છે. તેઓએ બીકોમ, એમકોમનો અભ્યાસ કરેલ છે. તેઓને સ્નાતક કક્ષાએ તથા અનુસ્નાતક કક્ષાએ તમામ યુનિવર્સિટી પરીક્ષામાં 1-5 ક્રમાંક અને કોલેજ કક્ષાએ પ્રથમ રહ્યા છે. તેઓ યોગ અને પ્રાણાયામના નિષ્ણાત છે. તેઓને યોગમાં 2 ભૂપેન્દ્રભાઈ ચુડાસમા તરફથી એવોર્ડ મળેલ છે. મુલાકાતી વ્યાખ્યાતા કોમર્સ વિભાગ. આ કોલેજમાં જયેશ જોશી, જેઓ અમૂલના મેનેજર છે, તેઓ બિઝનેસ લો વિષય ભણાવવા, તેમજ વિજય યાદવ, જેઓ ટેક્સ એક્સપર્ટ છે, તેઓ ટેક્સેશન વિષય ભણાવવા, અને ધર્મેશ પટેલ કોમર્સ વિષયમાં ભણાવવા માટે ગેસ્ટ લેક્ચરર તરીકે નિઃશુલ્ક સેવા આપે છે. બિન શૈક્ષણિક સ્ટાફ. કોલેજમાં સિનિયર ક્લાર્ક તરીકે યતિનભાઈ પટેલ, જેઓ કોલેજની તમામ વહીવટી કામગીરી સંભાળે છે, તેઓ 1994 થી આ કોલેજમાં કાર્યરત છે. સમગ્ર કોલેજનું એડમિનિસ્ટ્રેટિવ સંચાલન તેઓ કરે છે. કોલેજના જુનિયર ક્લાર્ક પિયુષ રાવલ, જેઓ 1994 થી કોલેજમાં કાર્યરત છે, તેઓ પણ કોલેજનું વહીવટી કામ સંભાળે છે. કોલેજના કોમ્પ્યુટર ક્લાર્ક દિલીપભાઈ ચૌહાણ, જેઓ એડમિશન, સ્કોલરશિપ, ફી ચૂકવણી, એનરોલમેન્ટ, પરીક્ષાના ફોર્મ જેવી અનેકવિધ કામગીરી સંભાળે છે, તેઓ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી કોલેજમાં વિદ્યાર્થીઓની મદદ માટે હાજર હોય છે. આ ઉપરાંત પ્યુન તરીકે વિઠ્ઠલભાઈ રાઠવા, કાલિદાસ પરમાર અને જયેશ પરમારની આપની સેવામાં તેઓ હંમેશા હાજર હોય. તો આ હતી અધ્યાપકોની તથા કોલેજ પરિસરની માહિતી. અંતે એટલું જ કહીશ કે તમો અહીં આવ્યા તો આજે તો મને એમ લાગે છે હવા રંગીન બની ગઈ છે. આજે તો મને એમ લાગે છે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. અને આ સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં બસ ખોવાઈ જવાનું મન થાય છે મને. આ વાતાવરણમાં બસ ખોવાઈ જવાનું મન થાય છે મને. અહીં તો વિદ્યાર્થીઓનો હર્યો ભર્યો દરબાર લાગે છે. અહીં તો વિદ્યાર્થીઓનો હર્યો ભર્યો દરબાર લાગે છે. આભાર. અસ્તુ.